નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ માટે ખૂબ જ સારા સમાચાર છે તમારા પ્રથમ પરીક્ષાના પેપર છે નમૂનાના પ્રશ્નપત્ર છે એ સરકારે બહાર પાડી દીધેલા છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના તમારી બુકમાં ફેરફાર થયેલ હતો ને એના માટે નવું હવે પ્રશ્નપત્ર આવશે અને નવી બ્લૂ પ્રિન્ટ છે એ પણ આવશે બરાબર તો એ પ્રમાણે પરિરૂપ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓકે ગુણભાર માળખું બધું ચેન્જ થયેલું છે તો પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર આવશે એકથી છ એના ગુણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલ પચાસ ગુણ રહેશે હવે એનું તમે માળખું સ્ક્રીન પર જોઈ શકો છો પ્રથમ પરીક્ષાનું વિભાગ એમાં દસ પ્રશ્ન છે વિભાગ બીમાં આઠ પ્રશ્ન છે વિભાગ સી બાર ગુણનો વિભાગ ડી પણ બાર ગુણનો છે બરાબર છે પ્રશ્નની સંખ્યા પણ તમે જોઈ શકો છો હવે આપણે દ્વિતીય પરીક્ષા માટેનું પણ પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું પછી વાર્ષિક પરીક્ષાનું જોઈશું અને પછી નમૂનાનું પ્રશ્નપત્ર છે એ પણ જોઈ લઈશું બરાબર તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો દ્વિતીય પરીક્ષાની અંદર કયા કયા ચેપ્ટર આવશે બરાબર તો અહીં અહીં નામ લખેલા છે ગુણભાર લખેલા છે પચાસ ગુણનું રહેશે બરાબર પ્રથમ કસોટીના અભ્યાસક્રમના ત્રીસ એટલે કે પંદર ગુણના પ્રશ્નો દ્વિતીય કસોટીમાં રહેશે દ્વિતીય પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું માળખું સેમ જ છે બરાબર વિભાગ એ દસ ગુણનો વિભાગ બી સોળ વિભાગ સી અને ડી બાર બાર ગુણના રહેશે હવે આપણે જોઈએ વાર્ષિક પરીક્ષાનું પરિપત્ર બરાબર છે તો પરિરુપ કેવું છે તો કે એમાં તો બધા ચેપ્ટર હોય ને બરાબર ટોટલ એસી ગુણનું ચેપ્ટર છે અને ગુણભાર અહીં આપેલો છે એ પ્રમાણે તમારે બુકમાં પણ આવી રીતે નામ લખેલા હોય ત્યાં ગુણભાર લખી લેવા એટલે તૈયારી કરવાની ખબર પડે હવે આપણે વાર્ષિક પરીક્ષા છે એનું પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ બરાબર તો એમાં વિભાગ એમાં સોળ પ્રશ્ન રહેશે એકથી સોળ આપેલા છે બરાબર છે તો દરેકનો એક ગુણ એટલે કેટલા થાય તો કે સોળ ગુણ થશે વિભાગ બી માં દસ પ્રશ્ન વિભાગ સી માં આઠ પ્રશ્ન અને વિભાગ ડી માં પાંચ પ્રશ્ન લખવાના રહેશે એમાં તમને બે પ્રશ્નની અંદર વિકલ્પ પણ જોવા મળશે એટલે કે અથવાનો સવાલ જોવા મળશે બરાબર એનું આપણે હમણાં નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે હવે અહીં આપેલું છે વાર્ષિક પરીક્ષા માટેની બ્લૂ પ્રિન્ટ એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે બરાબર અહીં જે લખેલું છે એક એક ગુણના છે ત્યાર પછી બીજા ખાનામાં બે ગુણના ત્રીજા ખાનામાં ત્રણ ગુણના અને ચોથા ખાનામાં ચાર ગુણના પ્રશ્ન તમે જોઈ શકો છો ઓકે ચાલો જોઈએ પહેલું ચેપ્ટર છે એ એની અંદર પાંચ પ્રશ્ન આવશે આઠ ગુણનું છે તો જુઓ એક ગુણના ત્રણ પ્રશ્ન રહેશે ત્રણ ગુણનો એક પ્રશ્ન અને બે ગુણનો એક પ્રશ્ન એવી રીતે આઠ ગુણનું પૂછાશે બીજા ચેપ્ટરની આપણે વાત કરીએ તો બે ગુણનો એક પ્રશ્ન એક ગુણના બે પ્રશ્ન અને ચાર ગુણનો એક પ્રશ્ન રહેશે તમારી બુકમાં લખતા જજો ચેપ્ટરની આગળ બરાબર જ્યાં ચેપ્ટર શરૂ થતું હોય ત્યાં લખી દેવું કે ચેપ્ટર થ્રી છે એમાંથી એક ગુણના ત્રણ પ્રશ્ન પૂછાશે અને ચાર પૂછાશે ચારે એક એક ગુણના જ પૂછાશે મોટો દાખલો આની અંદરથી નહીં પૂછાય ચોથું આપણે જોઈએ તો દ્વિચ સુરેખ સમીકરણો ચોથા ચેપ્ટરમાંથી બે ગુણના બે પ્રશ્ન પૂછાશે છઠ્ઠામાંથી પાંચમાની વાત કરીએ તો બે ગુણના સોરી એક એક ગુણના બે પ્રશ્ન છઠ્ઠામાં બે ગુણનો એક પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન અને ત્રણ ગુણનો એક પ્રશ્ન એટલે કે ત્રણ ગુણના બે પ્રશ્ન થયા અને બે ગુણનો એક સાતમા ચેપ્ટરની વાત કરીએ તો ચાર ગુણનો એક એક ગુણનો એક અને બે ગુણનો એક એમ પ્રશ્ન પૂછાશે બરાબર આઠમા ચેપ્ટરની વાત કરીએ તો ત્રણ ગુણનો અને ચાર ગુણનો એક એક પ્રશ્ન હશે નવમાં ચેપ્ટરમાંથી બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણ એમ ત્રણેયના એક એક પ્રશ્ન રહેશે દસમા ચેપ્ટરમાં એક ગુણના બે પ્રશ્ન અને ત્રણ ગુણનો એક પ્રશ્ન રહેશે અગિયારમાંની વાત કરીએ તો ત્રણ ગુણનો એક બે ગુણનો એક ત્રણ ગુણનો એક અને બે ગુણનો એટલે કે બે ગુણના બે સવાલ થયા અને ત્રણ ગુણના બે સવાલ થયા બરાબર ત્યાર પછી છેલ્લું છે એમાંથી બે ગુણનો એક પ્રશ્ન અને એક એક ગુણના બે પ્રશ્ન છે એ પૂછાશે અહીં સૂચનાઓ આપેલી છે એ વાંચી લેશો એટલે બ્લૂ પ્રિન્ટ સમજવામાં સરળતા રહેશે તો આગળ આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો એને પણ બ્લૂ પ્રિન્ટ જોવી છે ને એને પણ તૈયારી કરવી હોય ને તો તમે લિંક છે એ વોટ્સએપ પર શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એ પણ ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો સબસ્ક્રાઈબ કરીને રાખો બરાબર નોટિફિકેશન બેલ આઇકન છે એ પ્રેસ કરી દેજો એટલે સૌ પ્રથમ તમને વિડીયો મળી રહેશે જય હિન્દ જય ભારત કમેન્ટ જરૂરથી કરજો તમારી શાળાનું નામ શું છે ચાલો ઝડપથી કમેન્ટમાં લખો તો બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ વિભાગ એ માં સોળ પ્રશ્ન પૂછાવાના હતા એક એક ગુણના બરાબર છે તો સૌ પ્રથમ છે ખરા ખોટા વિકલ્પો આ પેપરના સોલ્યુશનની જરૂર હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો આપણે ખૂબ જ ઝડપથી આનું સોલ્યુશન લાવશું બરાબર ખાલી જગ્યા અહીં આપેલી છે એક વાક્ય તો શબ્દ આંકડામાં જવાબ લખો વિભાગ બી આપેલો છે અહીં આપણને બે ગુણના પ્રશ્ન ટોટલ દસ પ્રશ્ન તમે જોઈ શકશો અથવાના પણ તમને આમાં સવાલ દેખાતા હશે વિભાગ સી ત્રણ ગુણના અને ત્યાર પછી છે વિભાગ ડી તો આવી રીતે ધોરણ નવના ગણિત વિજ્ઞાન બરાબર હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ આના નવા જે સેમ્પલ પેપર છે આવી ગયા છે તો એના વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક આપું છું એમાંથી તમે બધા જ વિષયના નમૂનાના પેપર બ્લૂ પ્રિન્ટ માળખું પરિરૂપ બધું સમજી શકો છો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી કમેન્ટ કરી દેજો આ વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર